नमस्कार विद्यार्थी मित्रों, स्काईलाइन एज्युकेशन में तमारू फरीथी स्वागत छे। आजे आपणे धोरण 9 विज्ञान जीएसईबी बोर्ड ने प्रश्नपत्रनुं माळखुं जोईशुं, जेना कुल गुण छे 80 अने समय छे 3 कलाक। आवा अनेक पेपर स्टाइल रिलेटेड विडियो जोवा माटे अमारी चेनलने लाइक करो, शेर करो अने सब्सक्राइब करो। सेक्शन ए हेतुलक्षी प्रश्नो 10 થી 20 શબ્દોની મર્યાદામાં તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, જે સેક્શન એના ટોટલ ભારાંક છે 24 માર્ક્સ, જેમાં પ્રશ્ન ક્રમ 1 થી 24 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે। બધા પ્રશ્નો ફરજિયાત રહેશે આમાંના, મીન્સ કે આજે 24 પ્રશ્નો તમને પૂછવામાં આવે તે બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે, આમાં તમને એક પણ ઓપ્શન આપવામાં આવશે નહીં। આ વિભાગમાં શું શું પૂછવામાં આવશે તે, આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે એમસીક્યુ એટલે કે બહુવિકલ્પ પ્રશ્નો, જેમ કે એક એમસીક્યુ આપેલા હોય અને તમે તેમના 4 ઓપ્શન આપેલા હોય, તે એમઆરક્યુ એક કરતાં વધારે જવાબવાળા એમસીક્યુ જેમાં એક પ્રશ્નનો એકથી વધારે જવાબ આવતો હોય તેવો, ખરા ખોટા વિધાનો, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો, શોધ અને શોધક, આકૃતિમાં ભાગ ઓળખો, આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો, ક્રમમાં ગોઠવો, ચિત્ર ઓળખો, વિધાન કારણ સંબંધ ચકાસતા પ્રશ્નો, પૂર્ણ કરો, જોડકા એક ગુણના વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય। આ થયો તમારો સેક્શન એ, જે 24 માર્ક્સનો હશે। પછી જોઈએ સેક્શન બી, જે તમારે 40 થી 50 શબ્દોની મર્યાદામાં લખવાનો રહેશે અને એનું ટોટલ ભારાંક છે 18 માર્ક, જેમાં તમારા આવશે પ્રશ્ન ક્રમ 25 થી લઈને 36। દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે। આ 25 થી લઈને 36 સુધીના જે પ્રશ્ન છે તેના દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે અને 40 થી 50 શબ્દોની મર્યાદામાં જવાબ લખવાના છે। કુલ 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ આપો। આ તમને જે 12 પ્રશ્નો પૂછવામાં આવે છે તેમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ આપવાના છે, મતલબ કે તમને આમાં 4 સવાલ વધારાના મીન્સ કે ઓપ્શન તરીકે આપેલા હશે, તો તમારે તમારી પસંદગીના જે તમને આવડતા હોય તે જવાબ 12માંથી તમે કોઈ પણ 9 લખી શકો, એટલે કે 9 પ્રશ્નના 2 માર્ક્સ એટલે ટોટલ 18 માર્ક્સ। સેક્શન સી, આ તમારે 60 થી 80 શબ્દોની મર્યાદામાં લખવાનો રહેશે, જેનું ટોટલ ભારાંક છે 18 માર્ક્સ, એમાં પ્રશ્ન ક્રમ છે 37 થી 45 અને દરેકના માર્ક્સ રહેશે 3। કુલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ આપો। આમાં તમને ટોટલ 9 પ્રશ્નો આપવામાં આવશે અને એમાંથી તમારે ટોટલ 6 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, મીન્સ કે 6 તેરી 18, 6 પ્રશ્નોના 3 માર્ક્સ, 9માંથી જે તમને યોગ્ય લાગે અને તમે જે લખી શકતા હોય તે કોઈ પણ 6 સવાલ તમારે લખવાના। સેક્શન ડી, 90 થી 120 શબ્દોની મર્યાદામાં તમારે આ સેક્શન લખવાનો રહેશે। પ્રશ્ન ક્રમ છે 46 થી 53 અને દરેક પ્રશ્નના ગુણ રહેશે 4। કુલ 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના। આમાં તમને 8 ક્વેશ્ચન આપવામાં આવશે, મતલબ તમારે લખવાના છે 5, એટલે ટોટલ 3 ક્વેશ્ચન તમને ઓપ્શન તરીકે આપવામાં આવશે અને ટોટલ ભારાંક રહેશે 20 માર્ક્સ, મતલબ તમારે 5 ચોક 20, દરેક પ્રશ્નના 4 માર્ક્સ રહેશે। સેક્શન એ છે તેમાં ટોટલ તમને આપવામાં આવશે 1 થી 24 પ્રશ્નો અને દરેક પ્રશ્નોના રહેશે 1 ગુણ। પછી સેક્શન બી, જે તમારે 40 થી 50 શબ્દોની મર્યાદામાં લખવાનો છે, તેમાં ટોટલ તમને 12 પ્રશ્નો આપવામાં આવશે, લખવાના છે તમારે 9। સેક્શન સી, જેમાં પ્રશ્ન ક્રમ 37 થી 45 આપવામાં આવશે, તમને 9 પ્રશ્ન લખવાના રહેશે તમારે 6। પછી છે સેક્શન ડી, જે તમારે 90 થી 120 શબ્દોની મર્યાદામાં લખવાનો છે, આપવામાં આવશે તમને પ્રશ્ન ક્રમ 46 થી 53, 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે। આવા જ અનેક વિડીયો જોવા માટે પેપર સ્ટાઇલ રિલેટેડ તમે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમારા ફ્રેન્ડ સુધી પણ આ વિડીયો પહોંચાડો, જેથી તેમને પણ પેપર સ્ટાઇલ રિલેટેડ માહિતી મેળવવામાં મદદ રહે। થેન્ક યુ।